ભુજમાં હાથીસ્તાન શાળા ખાતે આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોઈએ એક અહેવાલ. રોટરી ક્લબ ઓફ ભુજ, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને હોમિયોપેથી વિભાગ દ્વારા ભુજની હાથીસ્તાન સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન આયુર્વેદિક કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 100 થી પણ વધુ લોકોએ લાભ લીધો હતો. ખાસ કરીને જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને નાના મોટા રોગોનું નિદાન કરી શકાય તે હેતુથી આ આરોગ્ય કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓમાં સ્વચ્છતા ન હોવાને કારણે થતા રોગો જોવા મળ્યા હતા, જે અંગે તેમને નિષ્ણાત ડોક્ટરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને તેમને આયુર્વેદિક ઘરગથ્થુ ઉપચાર અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પના નિષ્ણાત તબીબે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અત્યારે આપણે છે નિયામક શ્રી ભારતીય તબીબી અને હોમિયોપેથી પદ્ધતિના માર્ગદર્શન નીચે જિલ્લા આયુર્વેદ શાખાના સહકારથી અને રોટરી ક્લબ ભુજ આયોજિત આ આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ છે. અત્યાર સુધી 101 દર્દીઓ લાભ લઈ ચૂક્યા છે અને આ કેમ્પનું મેઇન આયુષ અવેરનેસ કેમ્પ કહેવાય છે. અને એમનો મૂળ હેતુ એવું છે કે જે પછાત વિસ્તારો છે, જે એ વિસ્તારોની અંદર જ્યાં આરોગ્યની સુખ સગવડ નથી મળતી, તો તે એ વિસ્તારોની અંદર આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર મળી શકે અને એમની અંદર જાગૃતતા આવે એટલા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આમાં ખાસ કરીને જે સ્વચ્છતાને લગતા જે રોગો ઘણીવાર જોવા મળ્યા છે, એવી રીતે બીજા છે કે આપણે લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર આપણે જે કહીએ છીએ, કુપોષણને લગતા પણ અમને કેસ જોવા મળ્યા છે અને એને પ્રમાણે અમે આયુર્વેદિક અને હોમિયોપેથિક એમની સારવાર કરી છે. ના, હવે જમાના પ્રમાણે આયુર્વેદ અને હોમિયોપેથિક પ્રત્યે માણસોની શ્રદ્ધા વધારે છે. અમુક આયુર્વેદિક અને હોમિયોપેથિકની આદસરો બિલકુલ થોડી ઓછી છે એલોપેથીની સરખામણીમાં. અને એ પ્રમાણે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં જે પ્રિવેન્શન વ્યૂ છે કે જે રોગ જ ન થાય એ પણ સાથે સમજાવીએ છીએ કે આટલું આટલું ખોરાક ખાવાથી, આ પ્રમાણે વ્યવહાર કરવાથી, આચાર વિહાર કરવાથી રોગ નહીં થાય. હા, કેમ્પ સિવાય પણ અમે જે નજીકના આયુર્વેદિક અને હોમિયોપેથિક દવાખાના હોય છે એમાં અમે ફોલોઅપમાં દર્દીઓને બોલાવીએ છીએ કે તમે અત્યારે કેમ્પમાં દવા લઈ જાઓ, પછી નજીકનું, દાખલા તરીકે આજે આપણે ભુજમાં કેમ્પ કર્યું હાથીસ્તાન પ્રાથમિક શાળામાં, તો આપણી નજીકમાં આયુર્વેદિક હોસ્પિટલ છે, તો દર્દી મિત્રોને વિનંતી કરીએ છીએ કે આપણે જે ફોલોઅપ છે તે આપણે હોસ્પિટલમાં ડૉક્ટર સાહેબ પાસે કરાવી લેવા. બિલકુલ સરકારશ્રી તરફથી બિલકુલ આ નિઃશુલ્ક છે નિદાન સારવાર અને ગવર્મેન્ટ તરફથી સપ્લાય કરતી આપણે દવાઓ આપીએ છીએ અને ખાસ કરીને જે અમુક પેટન્ટ દવાઓ છે આપણે રોટરી ક્લબના સહકારથી, દાતાઓના સહકારથી અમને મળેલ છે, એમના માટે એમનો પણ ખૂબ આભાર.